नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में कहेवतो जोवाना छीए अने आ कहेवतोनो भाग 6 आजे जोवाना छीए। भाग 1 થી 5 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છે। હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટ માં જઈને જોઈ શકો છો। તો આજે આપણે શરૂઆત કરીએ કહેવતોની। તો પ્રથમ છે, પાપનો ઘોડો ફૂટ્યા વગર રહે નહીં। તેનો અર્થ શું થાય? તો કે પાપ તો જાહેર થાય જ। ફરીથી, પાપનો ઘડો ફૂટ્યા વગર રહે નહીં તો શું થશે? તો કે પાપ તો જાહેર થાય જ। બીજી, પારકે ભાણે મોટા લાડુ, એનો અર્થ થાય બીજાનો સ્વાર્થ વધારે લાગે। એટલે કે પારકે ભાણે મોટા લાડુ, એનો અર્થ શું થાય? તો કે બીજાનો સ્વાર્થ વધારે લાગે। ત્રીજું જોઈએ, પેટ કરાવે વેઠ, તેનો અર્થ થાય ભૂખ સ્વાભિમાન મુકાવે। પેટ કરાવે વેઠ, તો એનો અર્થ શું થાય? તો કે ભૂખ સ્વાભિમાન મુકાવે। ચોથું, પાસેરામાં પહેલી પૂળી, તેનો અર્થ થાય શરૂઆત કરવી। પાસેરામાં પહેલી પૂળી, તેનો અર્થ શું થાય? તો કે શરૂઆત કરવી। પાંચમો જોઈએ શબ્દ, પૂછતા નર પંડિત ભલા, તેનો અર્થ થાય પૂછીએ તો ઘણું જાણી શકાય। પૂછતા નર પંડિત ભલા, તેનો અર્થ શું થાય? તો કે પૂછીએ તો ઘણું જાણી શકાય। છઠ્ઠું જોઈએ, પેટનો બળિયો ગામ બાળે, તેનો અર્થ થાય પોતાના દુઃખે સૌને દુઃખમાં નાખે। એટલે કે પેટનો બળિયો ગામ બાળે, તેનો અર્થ શું થાય? તો કે પોતાના દુઃખે સૌને દુઃખમાં નાખે। સાતમું જોઈએ, બહુ ડાહ્યો બહુ ખરડાય, તેનો અર્થ થાય વધારે ચીવટ કરતાં કામ બગડે। બહુ ડાયો બહુ ખરડાય, તેનો અર્થ શું થાય? તો કે વધારે ચીવટ કરતાં કામ બગડે। આઠમું જોઈએ, બાર ગાવે બોલી બદલાય, તેનો અર્થ થાય અમુક અંતરે ભાષા બદલાય છે। ફરીથી, બાર ગાવે બોલી બદલાય, તેનો અર્થ શું થાય? તો કે અમુક અંતરે ભાષાઓ બદલાય છે। નવમો શબ્દ જોઈએ, બાંધી મુઠ્ઠી લાખની, તેનો અર્થ થાય કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે। બાંધી મુઠ્ઠી લાખની, તેનો અર્થ શું થાય? તો કે કોઈ પણ ખાનગી વાત હોય એ જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા છે એ શું થાય? સચવાયેલી રહે છે। દસમું જોઈએ, બોડી બામણીનું ખેતર, તેનો અર્થ થાય મજબૂત માલિકી વગરનું। બોડી બામણીનું ખેતર, એટલે એનો અર્થ શું થાય? તો કે મજબૂત માલિકી વગરનું। અગિયારમું જોઈએ, ભણ્યો ભૂલે ને તારો ડૂબે, તેનો અર્થ થાય ક્યારેક સમજ્યું વ્યક્તિ પણ ભૂલ કરે। ફરીથી, ભણ્યો ભૂલે ને તારો ડૂબે, તેનો અર્થ શું થાય? તો કે ક્યારેક સમજ્યું વ્યક્તિ પણ ભૂલ કરે છે। બારમું જોઈએ, બળિયાના બે ભાગ, તેનો અર્થ થાય બળવાન માણસ વધુ લાભ મેળવે। બળિયાના બે ભાગ, તેનો અર્થ શું થાય? તો કે બળવાન માણસ વધુ લાભ મેળવે છે। તેરમું જોઈએ, બાવાના બે બગડિયા, તેનો અર્થ થાય સાચી ધર્મ ભાવના વગર ગુરુ હોય તો તે સંસારનું સુખ તથા આધ્યાત્મિક સિદ્ધિ બંને ગુમાવે, એટલે કે બંને તરફથી તેને લાભ ગુમાવવો પડે છે। ફરીથી જોઈએ, બાવાના બે બગડિયા, તેનો અર્થ શું થાય? તો કે સાચી ધર્મ ભાવના વગરના ગુરુ હોય એ ગુરુ સંસારનું સુખ અને આધ્યાત્મિક સિદ્ધિ બંને ગુમાવે, એટલે કે બંને તરફથી એને લાભ ગુમાવવો પડે છે। ચૌદમું જોઈએ, બે હાથ વગર તાળી ન પડે, તેનો અર્થ થાય કોઈ કામ સહકાર વિના ન થાય। બે હાથ વગર તાળી ના પડે, તેનો અર્થ શું થાય? તો કે કોઈ કામ સહકાર વિના ના થાય। પંદરમું, ભણતા પંડિત નિપજે, તેનો અર્થ થાય મહાવીર મહાવરાથી કૌશલ વિકસે। ભણતા પંડિત નિપજે, તેનો અર્થ શું થાય? તો કે મહાવરાથી કૌશલ વિકસે। સોળમું, બહુત ગઈને થોડી રહી, બહુત ગઈને થોડી રહી, તેનો અર્થ શું થાય? થોડા જ સમય બાકી રહેવો। બહુત ગઈને થોડી રહી, તેનું શું થાય? તો કે થોડો જ સમય બાકી રહેવો। સત્તરમો શબ્દ જોઈએ, સો મણ તેલે અંધારા, તો એનો અર્થ થાય પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી। સો મણ તેલે અંધારા, તો એનો અર્થ શું થાય? તો કે ભાઈ, પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી। અઢારમું, બોલે તેના બોર વેચાય, તો એનો અર્થ થાય પોતાના કામ અંગે બોલતા જ રહે તે ફાવે। ફરીથી, બોલે તેના બોર વેચાય, તેનો અર્થ શું થાય? તો કે પોતાના કામ અંગે બોલતા રહે તે જ ફાવે છે। ઓગણીસમાં, બાપ એવા બેટા અને વડ જેવા ટેટા, તેનો અર્થ થાય કેટલાક મૂળ ગુણો વારસામાં મળે છે। ફરીથી, બાપ એવા બેટા અને વડ જેવા ટેટા, તેનો અર્થ શું થાય? તો કે કેટલાક મૂળ ગુણો વારસામાં જ મળે છે। વીસમો શબ્દ જોઈએ, બે ઘરનો પરોણો ભૂખે મરે, તો એનો અર્થ થાય અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય છે। ફરીથી, બે ઘરનો પરોણો ભૂખે મરે,
તેનો અર્થ શું થાય? તો કે અનિશ્ચિતતાથી વર્તનાર માણસ જે છે એ મુશ્કેલીમાં મુકાય છે. ભરોસાની ભેંસ પાડો જણે, તેનો અર્થ થાય વિશ્વાસુ જ ક્ષેત્રે. ભરોસાની ભેંસ પાડો જણે, તેનો અર્થ શું થાય? તો કે વિશ્વાસુ જ ક્ષેત્રે છે. બુદ્ધિ આગળ બળ પાણી ભરે, તેનો અર્થ થાય બળ કરતાં બુદ્ધિનું મહત્વ વધારે ગણાય છે. બુદ્ધિ આગળ બળ પાણી ભરે, તેનો અર્થ શું થાય? તો કે બળ કરતાં બુદ્ધિનું મહત્વ વધારે ગણાય છે. 23માં બેની લડાઈમાં ત્રીજો ફાવે, તેનો અર્થ થાય કુસંપ હોય ત્યાં ત્રીજો ફાવે. બેની લડાઈમાં ત્રીજો ફાવે તો ત્યાં શું અર્થ થાય? તો કે કુસંપ હોય ત્યાં ત્રીજો જ ફાવે. 24માં બાવો ઉઠ્યો બગલમાં જહાજ, તેનો અર્થ થાય બાવાને કોઈ ચિંતા ફિકર નહીં. બાવો ઉઠ્યો બગલમાં હાથ, તેનો અર્થ શું થાય? તો કે બાવાને કોઈ ચિંતા ફિકર નહીં. 25માં જોઈએ સો મરજો પણ કોઈનો પાલનહાર ન મરજો, તેનો અર્થ થાય પાલનની ખોટ, પાલકની ખોટ ક્યારેય પૂરાતી નથી. ફરીથી જોઈએ તો કે સો મરજો પણ પાલનહાર ન મરજો, તેનો અર્થ શું થાય? તો કે પાલકની ખોટ ક્યારેય પૂરાતી નથી. 26માં ભલાની દુનિયા નથી, તેનો અર્થ થાય ભલા માણસને બહુ દુઃખ આવે. ભલાની દુનિયા નથી, તેનો અર્થ શું થાય? તો કે ભલા માણસને બહુ દુઃખ આવે. 27માં ભાવતું હતું ને વેદે કીધું, તેનો અર્થ થાય પોતાને પસંદ હોય તે જ હિતેજ છું, એટલે અથવા સ્વજન પણ એ જ સૂચવે છે. ફરીથી જો ભાવતું હતું ને વેદે કીધું, તેનો અર્થ શું થાય? તો કે પોતાને જે પસંદ હોય તે જ એના હિતેજ છું અથવા સ્વજનો એમને સૂચવતા હોય છે. મંદિરમાં ખાવાનું ને મસ્જિદમાં સુવાનું, તેનો અર્થ થાય કામ કર્યા વગર આળસ જીવન જીવવાનું. મંદિરમાં ખાવાનું અને મસ્જિદમાં સુવાનું, તો તેનો અર્થ શું થાય? તો કે કામ કર્યા વગર આળસુ જીવન જીવવાનું. ભાદરવાનો ભીંડો, તેનો અર્થ થાય અકાલ્પનિક અસ્તિત્વ. ફરીથી ભાદરવાનો ભીંડો, તેનો અર્થ શું થાય? તો કે અકાલ્પનિક અસ્તિત્વ. 30માં મન હોય તો માળવે જવાય, તેનો અર્થ થાય મન મક્કમ હોય તો કામ થાય. મન હોય તો માળવે જવાય, તેનો અર્થ શું થાય? તો કે મન મક્કમ હોય તો કામ થાય. 31માં ભૂવો ધૂણે તો નાળિયેર તો ઘર ભણી જ નાખે, તેનો અર્થ થાય ગમે તેવી સ્થિતિમાં માણસ સ્વાર્થ તો જુએ જ. ભૂવો ધૂણે તોય નાળિયેર તો ઘર ભણી જ નાખે, એનો અર્થ શું થાય? તો કે ગમે તેવી સ્થિતિ હોય માણસ સ્વાર્થ તો જુએ જ. 32માં મળે તો રોજ નહીં તો રોજા, મળે તો રોજ નહીં તો રોજા, તેનો અર્થ થાય કમાવાય તો ખવાય નહીં તો ભૂખ્યા. ફરીથી મળે તો રોજ નહીં તો રોજા, તો એનો અર્થ શું થાય? તો કમાવાય તો ખવાય નહીં તો ભૂખ્યા. 33માં જોઈએ ભળતામાં ભલે, તેનો અર્થ થાય આવકમાં વધારો થાય. ભળતામાં ભળે, અહીંયા ભળતામાં ભળે આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. ભળતામાં ભળે, તેનો અર્થ શું થશે? તો કે આવકમાં વધારો થાય. 34માં ભાગ્યશાળીને ભૂત રળે, તેનો અર્થ થાય નસીબદારને બધું જ સરળતાથી મળતું હોય છે. ફરીથી ભાગ્યશાળીને ભૂત રળે, તેનો અર્થ શું થાય? તો કે નસીબદારને બધું જ સરળતાથી મળતું હોય છે. 35માં ભેંસ ભાગોળે ને છાસ છાગોળે, તેનો અર્થ થાય અગાઉથી આશા રાખવી. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે, એનો અર્થ શું થાય? તો કે અગાઉથી આશા રાખવી. 36માં મન ચંગા તો કથરોટ મેં ગંગા, તેનો અર્થ થાય મન પવિત્ર હોય તો બધું જ પવિત્ર થાય. એટલે કે મન ચંગા તો કાથરોટમાં ગંગા, એનો અર્થ શું થાય? તો કે મન પવિત્ર હોય તો બધું જ પવિત્ર હોય છે. 37માં જોઈએ ભાગતા ભૂતની ચોટલી ભલી, તો એનો અર્થ થાય બધું ગુમાવ્યા કરતાં જે બચે તેને બચાવી લેવું સારું. ફરીથી જોઈએ તો કે ભાઈ ભાગતા ભૂતની ચોટલી ભલી, તેનો અર્થ શું થાય? તો કે બધું ગુમાવ્યા કરતાં જે બચે તે બચાવી લેવું સારું. ભેંસ આગળ ભાગવત, તેનો અર્થ થાય જે કોઈ સાવ સમજી શકે તેમ ન હોય તેને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવો. ભેંસ આગળ ભાગવત, તેનો અર્થ શું થાય? તો કે જે કોઈ સાવ સમજી શકે એમ ન હોય તેને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવો. 39માં ભેંસના શિંગડા ભેંસને ભારે, તેનો અર્થ થાય જેની ભૂલ જે તેને જ નુકસાન કરતી હોય છે. ફરીથી ભેંસના શિંગડા ભેંસને ભારે, તો કે એનો અર્થ શું થશે? તો કે જેની ભૂલ જે તેને જ નુકસાન કરતી હોય છે. 40માં મહેતો મારે નહીં અને ભણાવે નહીં, તેનો અર્થ થાય કડક પણ ના થાય અને કામ પણ ન કરે. ફરીથી મહેતો
મારે નહીં ને ભણાવે પણ નહીં, તેનો અર્થ શું થાય? કડક પણ ના થાય અને કામ પણ ન કરે. ભીખના હોલા સિક્કને ન ચડે, ભીખના હોલા સિક્કે ન ચડે, તેનો અર્થ થાય ભીખ માગો, ભીખ માગે સીમત ન થવાય. ફરીથી જોઈએ, ભીખના હોલા સિક્કે ન ચડે, તેનો અર્થ શું થાય? તો કે ભીખ માંગે શ્રીમત ના થવાય. 42માં માથા કરતાં પાઘડી મોટી, તેનો અર્થ થાય વ્યક્તિ કરતાં જવાબદારી વધારે. માથા કરતાં પાઘડી મોટી, તેનો અર્થ શું થાય? તો કે વ્યક્તિ કરતાં જવાબદારી વધારે. મુવા નહીં ને માંદા પડ્યા, તેનો અર્થ થાય મર્યા નહીં પણ લાંબી માંદગી આવી. ફરીથી મુવા નહીં ને માંદા પડ્યા, તેનો અર્થ શું થાય? તો કે મર્યા નહીં પણ લાંબી માંદગી આવી. 44માં મોર પીછે રળિયામણું, તેનો અર્થ થાય વધારાના ગુણ હોય તે શોભે છે. ફરીથી મોર પીછે રળિયામણો, તેનો અર્થ શું થાય? તો કે વધારાના ગુણ હોય તે શોભે. 45માં જોઈએ ભૂખથી ભૂંડી ભીખ, તેનો અર્થ થાય ભૂખ કરતાં સ્વાભિમાન મોટું. ભૂખથી ભૂંડી ભીખ, તેનો અર્થ શું થાય? તો કે ભૂખ કરતાં સ્વાભિમાન મોટું છે. રાજાને ગમી તે રાણી, તેનો અર્થ થાય જેને જે પસંદ હોય, પસંદ આવે છે એમાં અન્યને શું. ફરીથી રાજાને ગમી રાણી, તો એનો અર્થ શું થાય? તો કે જેને જે પસંદ આવે છે તેમાં તે અન્યને શું. 47માં જોઈએ માગ્યા વિના માં પણ ના પીરશે, તેનો અર્થ થાય કહ્યા વિના કોઈ આપે નહીં. માગ્યા વિના માં પણ ના પીરશે, તેનો અર્થ શું થાય? તો કે કહ્યા વિના કોઈ આપે નહીં. 48માં મિયાને મહાદેવને મેળ, તો એનો અર્થ થાય બે વ્યક્તિઓ જેમને ન બનતું હોય તે. ફરીથી મિયાને મહાદેવને મેળ, તેનો અર્થ શું થાય? તો કે બે વ્યક્તિઓ જેમને ન બનતું હોય તે. 49માં મુઈ ભેંસનો મોટો ડોળો, તો એનો થાય અંતે સત્ય જ બહાર આવે. ફરીથી મુઈ ભેંસનો મોટા ડોળા, તેનો અર્થ શું થાય? તો કે અંતે સત્ય જ બહાર આવે. યથા રાજા તથા પ્રજા, તેનો અર્થ થાય જેવો રાજા તેવી પ્રજા. યથા રાજા તથા પ્રજા, તેનો અર્થ શું થાય? તો કે જેવો રાજા તેવી પ્રજા. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 7માં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.